સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 9 આપણું ઘર પૃથ્વી એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળના ભાગની અંદર જે અક્ષરૂત એટલે શું, રેખાંશ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આ ભાગની અંદર આપણે રેખારૂત એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીએ કે રેખારૂત કોને કહેવામાં આવે છે. પૃથ્વીની ધરીથી મૂળ રેખારૂતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ ષડંગ રેખાને રેખારૂત એટલે કે અર્ધવર્તુળ કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે કે પૃથ્વીની ધરીથી મૂળ રેખારૂપની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર અને દક્ષિણ રેખા અને એ ઉત્તર અને દક્ષિણ ષડંગ રેખાને રેખારૂત એટલે કે અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, રેખારૂત એટલે કે અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચેના ચિત્રની અંદર જે મુખ્ય રેખાંશો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, મુખ્ય જે રેખાંશો છે એ રેખાંશોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં જુઓ કે આ જે રેખાંશો છે એમાં વચ્ચેના ભાગ્યા 0° છે એ વિષુવવૃત્ત છે. 0° અક્ષાંશ એ વિષુવવૃત્ત છે અને એની ઉપરના ભાગની અંદર 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી નીચે 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. બરાબર, તો એ મુખ્ય અક્ષાંશ ઋતુ છે કે પૃથ્વીનો ગોળો હોય એની વચ્ચે વિષુવવૃત્ત દોરવામાં આવ્યું છે. 0° અક્ષાંશ એટલે વિષુવવૃત્ત, એની ઉપર છે કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશ, વિષુવવૃત્તની નીચે છે મકરવૃત્ત 23.5 દક્ષિણ અક્ષાંશ, એ મુખ્ય અક્ષાંશ ઋતુ છે. તો જો એના વિશે સમજૂતી, પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે અને એ રેખા એટલે કઈ રેખા? વિષુવવૃત્ત. બરાબર, પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. બરાબર, આ પૃથ્વીની સપાટી છે અને મધ્યમાં આ જે આડી રેખા દોરેલી છે એને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્ત કહેવામાં આવે છે. અને આ વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? બે ભાગ કરે છે. હવે જો આ વિષુવવૃત્તથી ઉપરનો આ ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ, બરાબર, અને વિષુવવૃત્તથી નીચેનો આ ભાગ એટલે કયો ગોળાર્ધ? દક્ષિણ ગોળાર્ધ. આ નીચેનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. બરાબર, કે જો પૃથ્વીના કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે એ રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે અને એ વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. પૃથ્વીને એન વિષુવવૃત્તને ઉત્તરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તથી દક્ષિણનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે.
બરાબર, આ આપણે મેં પહેલાંય સમજૂત તમને કીધી કે ઉત્તર તરફના આ ઉત્તર અક્ષાંશ છે અને દક્ષિણ તરફ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. હવે વિષુવવૃત્તથી ઉત્તરે, વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ કર્કવૃત, આ 23.5 અંશ કર્કવૃત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ મકરવૃત્તનો સમાવેશ થાય છે, એને મકરવૃત્ત કહેવામાં આવે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે, વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત. હવે જો ઉત્તર ધ્રુવવૃત્ત ક્યાં સમાવેશ થાય કે આ કર્કવૃત્તથી ઉપર આવ્યા છે ને ઉત્તર ધ્રુવવૃત્ત, અને મકરવૃત્તથી નીચે આ દક્ષિણ ધ્રુવવૃત્ત, અને ઉત્તર ધ્રુવવૃત્ત એટલે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખા અહીંયા, અને 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખા એનો સમાવેશ થાય છે. બરાબર, વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે, અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. હવે ફરીથી આ જે છે વ્યવસ્થિત સમજી લેજો કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં જે આડી રેખા દોરેલી છે એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્તથી આ ઉત્તર તરફનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ તરફનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. પછી વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ મકરવૃત્ત, અને એ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશ અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે, અને 66.5 દક્ષિણ એક અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. જો આ ધ્યાન રાખજો, આ પ્રશ્નનો જવાબ પરીક્ષામાં પૂછાય છે કે અયન એટલે શું, તો વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને વિષુવવૃત્તથી દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને શું કહેવામાં આવે છે, અયન કહેવામાં આવે છે. બરાબર, વિષુવવૃત્તથી ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન તરીકે ઓળખવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવામાં આવે છે, અને એના કારણે એની વચ્ચેના વૃત્તો એટલે કયા વૃત્તો, અયન વૃત્તો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે, એટલે અયન જે કહેવામાં આવે છે સૂર્યની ગતિ, અને એ સૂર્યની ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી જે સૂર્યની ગતિ, એટલે સૂર્ય જે ગતિ કરે છે કર્કવૃત્તથી મકરવૃત્ત સુધી, તો એ ગતિ કરતાં સૂર્યને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે. જો આપણો પ્રશ્ન પૂછાય છે કે આપણી પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે, તો પૃથ્વી 66.5 અંશને ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ કેવા પડે છે, સીધા પડે છે. એટલે પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે, આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. બરાબર, આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય, એટલે ધ્યાન આપજો કે વિષુવવૃત્ત એટલે શું, તો પૃથ્વીની સપાટી પર મધ્યમાં આડી રેખા દોરવામાં આવેલી છે એને શું કહેવામાં આવે છે, વિષુવવૃત્ત કહેવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન પૂછાય કે કયું વૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, તો કયું વૃત્ત આવશે, વિષુવવૃત્ત. બરાબર, વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. પછી પૂછાય કે અયન એટલે શું,
तो विषुववृत्त ने उत्तर में कर्करवृत्त तेमज दक्षिण में मकरवृत्त सुधी देखाती सूर्य की गति ने अयन कहेवामां आवे छे। बराबर। पछी पृथ्वी केटला अंशना खूणे नमेली छे? तो पृथ्वी 66.5 अंशना खूणे नमेली छे। बराबर। हवे आपणे आगळ जोईए। હવે જો જાણવા જેવું એમાં જો 23.5 અંશને 23 ડિગ્રી અને 0.5 મિનિટ તરીકે વંચાય છે, જો 23.5 અંશ ઉત્તર અક્ષાંશ ને દક્ષિણ અક્ષાંશ આપણે કહીએ છીએ ને, એ 23.5 અંશ એટલે 23 ડિગ્રી અને 5 મિનિટ એ રીતે એને વંચાય છે। હવે જો અહીંયા અયન વૃત્તો આપવામાં આવેલા છે, અયન વૃત્તો આપણે જોયું કે પૃથ્વીના જે ગોળાની મધ્યમાંથી આ વિષુવવૃત્ત પસાર થાય, પછી આપણે જોયું વિષુવવૃત્ત ઉપર 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, એની નીચે 23.5 દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત। બરાબર। આગળ આપણે સમજૂતી મેળવી કે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે દક્ષિણ ધ્રુવવૃત્ત। બરાબર। અને અહીંથી જે સૂર્યના કિરણો આ પડે છે એ સૂર્યના કિરણો દેખાય છે, અને સૂર્ય જે છે એ સૂર્ય ઉગે છે અને અહીંથી આ સૂર્યના કિરણો અહીંથી પડતા જોવા મળે છે। હવે આપણે જોઈશું જીપીએસ। જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। જો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે। જો આ સિસ્ટમ દ્વારા આપણે શું કરી શકીએ, મોબાઈલ ફોન દ્વારા અથવા ગૂગલ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે। આપણે અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું, એના વિશે આપણે આગળ માહિતી મેળવી ગયા। બરાબર। તો આ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા આપણને મોબાઈલ ફોન મારફતે અને ગૂગલ ફોન મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે। ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે। બરાબર। જે ઇન્ટરનેટની સુવિધાઓ છે અને એ સુવિધાના મોબાઈલો છે, મોબાઈલ વડે આપણને જે તે સ્થળના અક્ષાંશ પણ જાણવા મળે છે અને રેખાંશ પણ આપણને જાણવા મળે છે। કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે ફોન મારફતે કેટલું બધું જાણી શકીએ છીએ। ગૂગલમાં સર્ચ મારીએ તો આપણને કોઈ પણ વસ્તુ ન ખબર પડતી હોય એના વિશે આપણને માહિતી મળી રહે છે। એટલે આ જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ એવી સિસ્ટમ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ કેટલા છે, રેખાંશ કેટલા છે એના વિશે આપણે જાણી શકીએ છીએ। આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ। બરાબર। અક્ષાંશ અને રેખાંશ આપણે ખૂબ જ સહેલાઈથી જાણી શકીએ છીએ કે અક્ષાંશ કેટલા છે, રેખાંશ કેટલા છે એના વિશે આપણે સમજી શકીએ છીએ। હવે આપણે જોઈશું મુખ્ય રેખાંશ ઋતુ। બરાબર। મુખ્ય જે રેખાંશ ઋતુ છે એ રેખાંશ ઋતુ વિશે આપણે ચર્ચા કરીએ। એમાં આપણે પહેલું જોઈએ ગ્રીનિચ રેખા, કે ગ્રીનિચ રેખા કોને કહેવામાં આવે છે? ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ ઋતુને ગ્રીનિચ રેખા કહે છે। આ ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે ગ્રીનિચ રેખા કોને કહેવામાં આવે છે,
तो इंग्लैंड ना ग्रीनिच शहर पर थी पसार थती जीरो अंश रेखा श्रुत ने ग्रीनिच रेखा कहेवामां आवे छे। आ ग्रीनिच रेखा थी पृथ्वी ना बे भाग पड़े छे। बराबर, ग्रीनिच रेखा थी शुं थाय छे? पृथ्वी ना बे भाग पड़े छे, पूर्व अने पश्चिम। बराबर, ग्रीनिच रेखा थी पृथ्वी ना बे भाग पड़े छे, पूर्व अने पश्चिम। अने जे पूर्व अने पश्चिम भाग पड़े छे एने पूर्व भाग ने पूर्व गोलार्ध अने पश्चिम ने पश्चिम गोलार्ध तरीके ओळखवामां आवे छे। बराबर, पूर्व अने पश्चिम बे भाग पड़े छे, पूर्वना भाग ने पूर्व गोलार्ध, पश्चिमना भाग ने पश्चिम गोलार्ध तरीके ओळखवामां आवे छे। ग्रीनिच रेखा ने 180 अंश पूर्व में पूर्व रेखांश अने 180 अंश थी पश्चिम में पश्चिम रेखांश गणवामां आवे छे। एटले ग्रीनिच जे रेखा छे ए रेखा ने पूर्व में 180 अंश पूर्व में पूर्व रेखांश तरीके गणवामां आवे अने 180 अंश थी पश्चिम में पश्चिम रेखांश गणवामां आवे छे के पश्चिम रेखांश तरीके ओळखवामां आवे छे। बराबर, तो के ग्रीनिच रेखा एटले इंग्लेंडना ग्रीनिच शहेरमांथी पसार थती जीरो अंश रेखांशने ग्रीनिच रेखा कहेवामां आवे छे। अने ए रेखाथी पृथ्वीना बे सरखा भाग पड़े छे, पूर्व अने पश्चिम। हवे जो विद्यार्थी मित्रो, आपणे अक्षरेखारूत एटले शुं? बराबर, पछी આપણે જોયું આ વિવિધ અયન વૃત્તો છે એના વિશે સમજૂતી, જીપીએસ વિશે, મુખ્ય રેખાંશ વૃત્તો છે એમાં નંબર એક આપણે જોયું ગ્રીનિચ રેખા। બરાબર, તો આ ભાગની અંદર આપણે અહીંયા સુધી ચર્ચા કરી। હવે આ ભાગમાં આપણે જેટલું શીખ્યા એમાંથી થોડા પ્રશ્ન તમને આ વિડીયોના અંતે આપવામાં આવ્યા છે અને એ પ્રશ્નના જવાબો તમારા પાકી નોટમાં તમારે લખવાનું છે। તમે જે રીતે લખો છો એ રીતે જ, બરાબર, જે રીતે લખો છો એ રીતે જ પાકી નોટમાં તમારે લખવાનું છે। અને તમારે જો ભાગ નંબર પાઠનું નામ તો તમે લખી જ દીધું હશે, બરાબર, જે આગળ તમે પ્રશ્નોના જવાબ લખ્યા એમાં પાઠનું નામ તમે લખ્યું જ છે, પણ તમારે આ જે આજે આપણે જે ભણ્યા એ ભાગનો નંબર અને આજની તારીખ લખીને તમારે પ્રશ્નના જવાબો પૂર્ણ કરવાના છે।